આજે આપણે એસપી ચેપ્ટર 1 શેર બહાર પાડવામાં ત્યાગપત્ર શેર વેચી પત્રકની માહિતી મેળવીશું. ત્યાગપત્રની માહિતી મેળવ્યા પહેલા હકના શેર કોને કહેવાય એની માહિતી મેળવીશું. કંપનીએ વર્તમાન શેરધારકોને શેર ખરીદવા આમંત્રણ આપે તેને હકના શેર કહેવામાં આવે છે. એટલે કે જે કંપનીના જૂના શેરધારકો હોય એ શેરધારકોને જ્યારે વધારાની શેર મૂડીની જરૂરિયાત કંપનીને પડતી હોય અને તે વધારાના શેર બહાર પાડે ત્યારે સૌથી પહેલાં એ શેર ખરીદવાનો હક એ વર્તમાન શેર હોલ્ડરોને આપે તેને હકના શેર અથવા તો વધારાના શેર તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે ત્યાગપત્ર કોને કહેવાય એની માહિતી મેળવીએ. આ બધા જ અથવા તો થોડા શેર હોલ્ડરો બીજી વ્યક્તિને આપવા માટે જે પત્રનો ઉપયોગ કરે તેને ત્યાગપત્ર કહે છે. હવે વર્તમાન શેરધારકને શેર નથી લેવા, અથવા તો દાખલા તરીકે એણે રિલાયન્સ કંપનીના 1500 શેર ખરીદ્યા અને એ 1500 શેરમાંથી એને થોડાકની જ જરૂર છે અથવા તો બધાની જરૂર જ નથી, તો એ શું કરશે? જો એને થોડાની જરૂર હશે તો એ થોડા પોતાની પાસે રહેશે રાખશે અને નથી જરૂર તો બધા જ શેર એ બીજી વ્યક્તિના નામે કરી દેશે. એટલે કે એ શેરનો એ ત્યાગ કરે છે. એટલે એ વખતે એ પોતાના શેરનો ત્યાગ કરે છે, પોતાના હકનો ત્યાગ કરે છે ત્યારે જે પત્રકનો ઉપયોગ કરે એને ત્યાગપત્ર કહેવામાં આવે છે. એટલે કે એ શેરહોલ્ડર આ બધા જ અથવા તો થોડા શેર એ શેરહોલ્ડર બીજી વ્યક્તિને આપવા માટે જે પત્રનો ઉપયોગ કરે તેને ત્યાગપત્ર કહેવામાં આવે છે. આ ત્યાગપત્રનો ઉપયોગ કરવા માટે આર્ટિકલ્સમાં એટલે કે નિયમનપત્રમાં જોગવાઈ હોવી આવશ્યક છે. શેર મંજૂરી પત્રક સાથે આ ત્યાગપત્ર મોકલવામાં આવે છે. શેર મંજૂરી પત્રક જ્યારે શેરહોલ્ડરોને મોકલવામાં આવે છે કે તમારા નામે આ શેર મંજૂર થયા છે, એની સાથે આ ત્યાગપત્રનું મોકલવામાં આવે છે. આ ત્યાગપત્રને બે ભાગમાં વહેંચવામાં આવે છે, એક તો ત્યાગપત્ર અને બીજું છે શેર મંજૂરીની વિનંતી. તો આ ત્યાગપત્રમાં કઈ માહિતી હોય? એક તો જે વર્તમાન શેરહોલ્ડર છે એટલે કે જે કંપનીના જૂના શેરહોલ્ડર છે એ શેરહોલ્ડરની સહી, અને એ જ શેરહોલ્ડરોએ બધા શેર અથવા તો અમુક શેરનો ત્યાગ કરે છે એની વિગત, એ બધા શેર બીજાને આપી દે છે કે થોડાક શેર આપે છે, કેટલા શેર આપે છે એની માહિતી એની વિગત એ ત્યાગપત્રમાં હોય છે. એટલે કે વર્તમાન શેરધારકની માહિતી ત્યાગપત્રમાં હોય છે અને શેર મંજૂરીની વિનંતી એટલે કે વર્તમાન શેરહોલ્ડર જે વ્યક્તિને શેર આપે છે એની માહિતી શેર મંજૂરીની વિનંતીમાં હોય છે. એટલે કે જે વ્યક્તિની તરફેણમાં શેર આપવામાં આવ્યા હોય તે કંપનીને અરજી કરી વિનંતી કરે છે. એટલે કે વર્તમાન શેરહોલ્ડર જે વ્યક્તિને શેર આપે છે એ વ્યક્તિ પોતાને કંપની શેર આપે એની અરજી કરી અને વિનંતી કરે છે. એટલે કે એનું નામ સભ્યપત્રકમાં નોંધવામાં આવે છે. હવે આ ત્યાગપત્રની સમય મર્યાદા કોણ નક્કી કરે? કંપની નક્કી કરે છે. પછી એની નોંધ અરજી અને વહેંચણી પત્રકમાં કરે છે. એટલે કે જેના નામે શેર આપવામાં આવ્યા હોય એટલે કે જે વ્યક્તિ લેવા માટે તૈયાર હોય એ વ્યક્તિની તમામે તમામ વિગત સભ્યપત્રકમાં અરજી અને વહેંચણી પત્રકમાં કરવામાં આવે છે. બીજું જોઈએ આપણે, એટલે ત્યાગપત્રની આટલી માહિતી હતી. હવે છે શેર વહેંચણી પત્રક કોને કહેવાય. શેર અરજદારને ફાળવેલ શેરની વિગત દર્શાવતા પત્રકને શેર વહેંચણી પત્રક કહે છે. હવે શેર અરજદારને કેટલા શેર ફાળવેલા છે, એના નામે કેટલા શેર અનામત રાખવામાં આવે છે એની તમામે તમામ વિગતો દર્શાવતા પત્રકને શેર વહેંચણી પત્રક કહેવામાં આવે છે. આ 2 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય છે કે શેર વહેંચણી પત્રકમાં કઈ વિગતોનો સમાવેશ થાય. તો પહેલું છે શેર અરજદારનું નામ, એનું સરનામું, અરજી, શેરની સંખ્યા એટલે કે શેરની સંખ્યા કેટલી છે, કેટલી અરજી કરી છે, પછી મંજૂરી શેરની સંખ્યા એને એના નામે કેટલા શેર મંજૂર થયા છે એ શેરની સંખ્યા, ડીમેટ ખાતા નંબર અને ડિપોઝિટરી આઈડી, આ વિગતો શેર વહેંચણી પત્રકમાં નોંધવામાં આવે છે. હવે આ નોંધણી એ વર્તમાન સમયમાં કમ્પ્યુટર સોફ્ટવેરથી તૈયાર થાય છે એટલે લખવા માટે
મોડું થતું હોય કે વધારે સમય થતો હોય એટલે શેર વહેંચણી પત્રકને કોમ્પ્યુટરની મદદથી એટલે કોમ્પ્યુટર સોફ્ટવેરની મદદથી તૈયાર કરવામાં આવે છે. હવે આપણે શેર વહેંચણી અંગે સેક્રેટરીની ફરજો કઈ કઈ છે એની ચર્ચા કરીશું. ભારતીય કરારના કાયદાને ખાસ જોગવાઈઓ અને કંપની ધારાની ખાસ જોગવાઈઓને ધ્યાનમાં રાખીને સેક્રેટરીની કેટલીક શેર વહેંચણી માટે ફરજો હોય છે. એમાં પહેલી ફરજ છે કે સંચાલક મંડળમાં ઠરાવ પસાર કરી અને શિડ્યુલ બેંકમાં દસ્તાવેજો રજૂ કરી અને સેક્રેટરીએ એસ્ક્રો બેંક ખાતું ખોલાવવું જોઈએ. બીજી ફરજ છે કે શેરની નોંધણી માટે માન્ય શેર બજારો સાથે એણે સમજૂતી કરેલી હોવી જોઈએ. શેરની નોંધણી કરાવી હોય તો માન્ય શેર દેશના જે માન્ય શેર બજારો છે એની સાથે સેક્રેટરીએ સમજૂતી કરી દેવી પડે છે. જાહેર ભરણા માટે જુદા જુદા મધ્યસ્થીઓ જેવા કે લીડ મેનેજર, રજિસ્ટ્રાર, ભરણાની બેંક, ડિપોઝિટરી, દલાલ સાથે સેક્રેટરીએ કરાર કરેલો હોવો જોઈએ. ચોથી છે ફરજ કે શેર અરજી પાછી ખેંચવા, ભરણા બંધ થવા માટે કાનૂની જોગવાઈનું પાલન કરવું જોઈએ. શેર અરજી કોઈએ પાછી ખેંચવી હોય અથવા તો ભરણું બંધ કરવું હોય એ માટે એણે કાનૂની જોગવાઈનું પાલન કરવું જોઈએ. સેક્રેટરીએ પાંચમી ફરજ એ છે કે સેક્રેટરીની શેર અરજીનું વર્ગીકરણ કરવું અને એની યાદી તૈયાર કરવી. શેર અરજીનું વર્ગીકરણ, આપણે વર્ગીકરણ ચાર વર્ગમાં વહેંચી શકાય, એ ચાર વર્ગમાં કોને કેટલે કેટલા શેર આપવાના છે એનું વર્ગીકરણ કરવું, એની યાદી બનાવવાની ફરજ એ સેક્રેટરીની છે. ત્યારબાદ છઠ્ઠી ફરજ છે કે શેર વહેંચણી માટે સંચાલક મંડળની સભા બોલાવવી જોઈએ અને એ સભામાં કઈ કઈ બાબતોની ચર્ચા થઈ છે એ સભા પૂર્ણ થયા બાદ સભાની નોંધ રાખવાની ફરજ એ સેક્રેટરીની છે. ત્યારબાદ સાતમી ફરજ છે શેર અરજદારોને જાણ SMS અથવા તો ઈમેલ દ્વારા કરવી જોઈએ. જે શેર અરજદારોની શેર મંજૂર થઈ હોય એટલે કે શેર મંજૂર થયા હોય એમને જાણ કરવા માટે સેક્રેટરીએ SMS અથવા તો ઈમેલ દ્વારા જાણ કરવી પડે છે. આઠમી ફરજ છે કે જે અરજદારોના શેરની મંજૂરી નથી થઈ એટલે કે શેરની ના મંજૂરી અંગે પણ શેર અરજદારને સેક્રેટરીએ જાણ કરવી પડે છે. ત્યારબાદ નવમી ફરજ છે કે શેર વહેંચણી પત્રક કંપની રજિસ્ટરમાં નોંધ કરવી પડે છે. એટલે કે શેર વહેંચણી પત્રક તૈયાર થયા બાદ એટલે કોને કેટલા શેર આપ્યા, કોના મંજૂર થયા, કોના ના મંજૂર થયા એ માટે શેર વહેંચણી પત્રક તૈયાર કરવામાં આવે છે અને એ શેર વહેંચણી પત્રક કંપની રજિસ્ટરમાં નોંધાવવું પડે છે સેક્રેટરીએ. દસમી ફરજ છે કે બાયદરી દલાલને કમિશન ચૂકવવું. કંપનીના શેરની લેવેચ માટે જે દલાલો રોકવામાં આવ્યા હોય એવા બાયદરી દલાલોને સેક્રેટરીએ કમિશન ચૂકવવું પડે છે. ત્યારબાદ મધ્યસ્થીઓ જેવા કે લીડ મેનેજર, ડિપોઝિટરી, દલાલો વગેરેને પણ સેક્રેટરીએ મહેનતાણું ચૂકવવું પડે છે અને સેક્રેટરીએ માન્ય શેર બજારમાં શેરની નોંધણી કરાવવી પડે છે. હવે આપણે શેર હપ્તાનો અર્થ સમજીશું. કંપની શેર બહાર પાડે ત્યારે બધી રકમ એકસાથે ન મંગાવે, જરૂરિયાત મુજબ મંગાવી શકે. શેર પર મંગાવવાની રકમ એટલે શેર હપ્તા. હવે કંપની એકસાથે શેરની રકમ ન મંગાવે એટલે દાખલા તરીકે 100 રૂપિયાના શેર અરજદારે ખરીદ્યા હોય અને કંપનીને જરૂર પડે 20 રૂપિયાની, તો એ 20 રૂપિયાનો હપ્તો જ મંગાવે. પૂરેપૂરી રકમ 100 રૂપિયા મંગાવતી નથી. એટલે કંપનીને જેમ જેમ હપ્તાની રકમની જરૂર પડે ત્યારે કંપની શેર અરજદાર પાસે રકમ મંગાવે, એકી સાથે રકમ ન મંગાવે. એટલે કે શેર ઉપર મંગાવવાની રકમ એટલે શેર હપ્તા. કંપનીને જરૂરિયાત મુજબ જ એ શેરના હપ્તા મંગાવે એને શેર હપ્તા તરીકે ઓળખવામાં આવે છે. અરજદાર શેરની બાકી રકમ ચૂકવવા બંધાયેલી છે. અરજદાર એ શેરના જે બાકી હપ્તા હોય એની રકમ પૂરેપૂરી ચૂકવવા માટે બંધાયેલો છે. જવાબદારી છે એને કે શેરના કંપની એ શેર ઉપર હપ્તા મંગાવે છે તો જ્યાં સુધી કંપનીના હપ્તા પૂરા ન થાય શેર ઉપરના ત્યાં સુધી એ હપ્તા ચૂકવવા માટે અરજદાર બંધાયેલો હોય છે.
નિયમન પત્રની જોગવાઈઓનું પાલન શેરધારકે કરી શેર હપ્તાની રકમ ભરવાની જવાબદારી છે। નિયમન પત્રમાં શેર હપ્તા માટેની જોગવાઈ હોવી જોઈએ। નિયમન પત્રની જોગવાઈને અનુસરીને શેરધારકે શેર હપ્તાની રકમ ભરવી પડે છે, એટલે કે શેર હપ્તાની રકમ ભરવા માટેની જવાબદારી એ શેર અરજદારની રહેલી હોય છે। આપણે આ જોયું શેર હપ્તાનો અર્થ। હવે શેર હપ્તાની કેટલીક જોગવાઈઓ છે, તો હવે જોગવાઈઓની સમજૂતી મેળવીશું। તો શેર હપ્તાની જોગવાઈઓ એમાં પહેલું છે કે નિયમન પત્રમાં જોગવાઈ હોવી જોઈએ, એટલે કે કંપનીએ જ્યારે પોતાનું નિયમન પત્ર બહાર પાડે છે ત્યારે કંપનીએ શેર હપ્તા માટેની નિયમન પત્રમાં જોગવાઈ કરેલી હોવી જોઈએ। બીજી જોગવાઈ છે કે બાકી હપ્તાની રકમ ન્યાય રીતે મંગાવી જોઈએ। બાકી હપ્તાની રકમ ન્યાય રીતે મંગાવી એટલે કેવી રીતે, કે એક અરજદાર પાસે 20 રૂપિયાનો હપ્તો મંગાવે અને બીજા અરજદાર પાસે 30 રૂપિયાનો હપ્તો મંગાવે, તો એ ન્યાય રીતે ના મંગાવી કહેવાય શેર હપ્તાની રકમ। બધા જ અરજદારો પાસે ચોક્કસ સમય મર્યાદામાં એકી સાથે સરખી જ રકમ મંગાવે એને ન્યાય રીતે મંગાયેલી રકમ કહેવાય, એટલે કે બાકી હપ્તાની રકમ એ કંપની ન્યાય રીતે મંગાવી કંપનીએ જોઈએ છે। પછી ત્રીજી જોગવાઈ છે કે શેર હપ્તો મંગાવવા અંગેનો ઠરાવ પસાર કરવો। તો શેર હપ્તો મંગાવવા માટે સામાન્ય સભામાં અને સંચાલક મંડળની સભામાં ઠરાવ પસાર કરેલો હોવો જોઈએ। પછી જોગવાઈ છે કે માંગણી પત્રકમાં હપ્તાની રકમ, બેંકનું નામ, મુદત, તારીખ જણાવેલી હોવી જોઈએ। કંપની જ્યારે શેર અરજદારને માંગણી પત્રક મોકલે છે ત્યારે એ માંગણી પત્રકમાં કેટલા હપ્તાની રકમ કેટલી છે, એ હપ્તાની રકમ, એ હપ્તા કઈ બેંકમાં જમા કરવાના છે, બેંકનું નામ, એની મુદત કેટલી મુદતમાં હપ્તા મોકલવાના છે કે જમા કરાવવાના છે એની મુદત અને તારીખ એ જણાવેલી હોવી જોઈએ માંગણી પત્રકમાં। એના પછીની જોગવાઈ છે કે હપ્તા ન ભરાય ત્યાં સુધી ફેરબદલી અને મતાધિકાર અટકાવી શકાય। હવે કંપની જ્યાં સુધી શેર અરજદાર હપ્તા ન ભરે ત્યાં સુધી શેર અરજદાર પોતાના શેરની ફેરબદલી કરી શકતો નથી અને મત પણ આપી શકતો નથી, એટલે કે એનો મતાધિકાર અટકાવી શકાય છે। એટલે કંપની હપ્તા ન ભરાય ત્યાં સુધી ફેરબદલી કરવા દેતી નથી શેર અરજદારને અને મત આપવાનો અધિકાર પણ આપી શકતી નથી। પછીની જોગવાઈ છે કે હપ્તાની રકમ બેંકમાં શેર હપ્તા ખાતું ખોલાવી જમા કરાવી। કંપની શું કરશે, ડાયરેક્ટ હપ્તા નહીં લઈ શકે, એટલે હપ્તાની રકમ શેમાં જમા કરશે, બેંકમાં સ્પેશિયલ સિદ્ધિલ બેંકમાં શેર હપ્તા ખાતું ખોલાવશે અને જેટલા અરજદારને હપ્તા આવે એ શેર હપ્તા ખાતામાં જમા કરાવશે। ચોક્કસ એક માર્ક્સમાં પૂછાય છે કે મહત્વનો પ્રશ્ન છે કે બે હપ્તા વચ્ચેનો સમયગાળો ઓછામાં ઓછો એક માસનો હોવો જોઈએ, એટલે કે પહેલો હપ્તો જુલાઈમાં મંગાવ્યો હોય તો બીજો હપ્તો ઓગસ્ટમાં મંગાવવો, એટલે કે એક મહિનાનો સમયગાળો, બંને હપ્તા વચ્ચેનો સમયગાળો એક માસનો હોવો જોઈએ। હપ્તો સમયસર ન ભરાય તો કંપની વ્યાજ વસૂલી શકે છે। કોઈ અરજદાર હપ્તો સમયસર ન ભરે, એટલે કે કંપનીએ જે સમય મર્યાદા નક્કી કરી છે એ સમય મર્યાદામાં શેર અરજદાર હપ્તો ન ભરે તો કંપની એ હપ્તાનું વ્યાજ વસૂલી શકે છે। પણ ઘણીવાર કંપની અને સંચાલક મંડળ જો સારા હોય તો એ હપ્તાનું વ્યાજ એ શેરધારક પાસે માફ પણ, એટલે શેરધારકનું વ્યાજ માફ પણ કરી શકે છે। કંપની ધારાની જોગવાઈ અને નિયમનપત્રની જોગવાઈને આધારે કંપનીએ શેર હપ્તાની વિધિનું પાલન કરવું પડે છે। તો આજે આપણે શેર હપ્તાની મંગાવવાની વિધિની માહિતી મેળવીશું। એના 7 તબક્કા છે: ઠરાવ, સભ્યપત્રક બંધ રાખવું, હપ્તાની યાદી, બેંકમાં જાણ, હપ્તાની નોટિસ, શેર હપ્તાની ચૂકવણી અને 7મું છે હપ્તા પત્રકમાં નોંધ કરવી। તેમાં સૌથી પહેલો તબક્કો જોઈશું ઠરાવ। ઠરાવમાં છે કે સંચાલક મંડળની સભામાં શેર હપ્તા મંગાવવાનો ઠરાવ પસાર કરવો પડે છે। બીજી બાબત છે કે હપ્તાની રકમ કેટલી મંગાવવી અને એ હપ્તા ભરવાની છેલ્લી તારીખ કઈ એ ઠરાવમાં જણાવવું પડે છે। તો પહેલો તબક્કો છે ઠરાવ, એમાં સંચાલક મંડળની સભામાં ઠરાવ પસાર કરવો પડે છે।
હપ્તાની રકમ કેટલી મંગાવવાની છે એની માહિતી આપવાની હોય છે અને એ હપ્તા ભરવાની તારીખ કઈ છે એ ઠરાવમાં જણાવવું પડે છે. બીજો તબક્કો છે સભ્યપત્રક બંધ રાખવું. હપ્તાની નોટિસ મોકલવા યાદી જરૂરી છે. હવે હપ્તાની નોટિસ શેર અરજદારને મોકલવાની હોય છે કે તમારે આ તારીખે હપ્તો ભરી દેવાનો છે એની નોટિસ મોકલવાની યાદી એ સેક્રેટરીએ તૈયાર કરવાની હોય છે અને બંધ રાખવાના 7 દિવસ પહેલા વર્તમાનપત્રમાં નોટિસ આપવી પડે છે કે જ્યારે સભ્યપત્રક બંધ કરવાનું હોય એના 7 દિવસ અગાઉ એ વર્તમાનપત્રમાં નોટિસ મોકલી દેવી પડે છે કે આ 7 દિવસ પછી સભ્યપત્રક બંધ રાખવાનું છે. ત્રીજો તબક્કો છે હપ્તાની યાદી. હવે આ હપ્તામાં કઈ યાદી હોય તો એમાં છે સભ્યનું નામ અને સરનામું. કયા શેરધારકને હપ્તા ભરવાના છે એ શેરધારકનું એટલે કે એ સભ્યનું નામ અને સરનામું, એને કેટલા શેર મળેલા છે શેરની સંખ્યા, મંગાવેલ હપ્તાની રકમ એટલે કે કેટલા હપ્તાની રકમ મંગાવેલી છે એ, અગાઉથી ચૂકવેલી રકમ એટલે જો એણે અગાઉથી હપ્તા ચૂકવી દીધા હોય તો એની કેટલા હપ્તાની રકમ ચૂકવી છે એ, સભ્યએ ચૂકવેલી રકમ, સભ્યએ કેટલી રકમ ચૂકવી છે અને કેટલા સમયગાળા એટલે કે કઈ તારીખે નિયત કરેલી તારીખ આ હપ્તાની યાદીમાં જણાવવું પડે છે. આ બધી વિગતો હપ્તાની યાદીમાં સેક્રેટરીએ તૈયાર કરવી પડે છે શેરધારકની. ચોથો તબક્કો છે બેંકમાં જાણ. હપ્તાની રકમ શેર હપ્તા ખાતામાં કરવામાં આવે છે. હપ્તાની રકમ ક્યાં જમા કરાવવાની હોય છે તો કંપની એ શેર હપ્તાની રકમ જમા કરાવવા માટે શેર હપ્તા ખાતું શિડ્યુલ બેંકમાં ખોલાવે છે. એટલે કે જેટલા અરજદારોના હપ્તા આવે એને શેર હપ્તા ખાતામાં બેંકમાં જમા કરાવવાના હોય છે. એટલે એની જાણ કંપનીએ બેંકને કરવાની હોય છે. ત્યાર પછીનો તબક્કો છે બેંકમાં જાણ કર્યા પછી હપ્તાની નોટિસ. હવે હપ્તાની નોટિસ કોને હપ્તા કોની પાસેથી હપ્તા મંગાવવાના છે એની નોટિસ તો શેરધારકને મોકલવી પડે. તો એની નોટિસ મોકલવા માટે સભ્યને હપ્તાની જાણ કરતો પત્ર મોકલવામાં આવે જેને હપ્તાની નોટિસ કહે છે. તો આ હપ્તાની નોટિસ કોને કહેવાય કે સભ્યને હપ્તાની જાણ કરવામાં આવે છે કે તમારે આટલા હપ્તા ભરવાના છે અને એ જાણ કરતા પત્રને હપ્તાની નોટિસ તરીકે ઓળખવામાં આવે છે. આ નોટિસ 14 દિવસ અગાઉ શેરધારકને મોકલી દેવી પડે છે. એક માર્ક્સમાં પૂછાય છે કે હપ્તાની નોટિસ કેટલા દિવસ પહેલા શેર અરજદારને કે સભ્યને મોકલવામાં આવે છે તો 14 દિવસ પહેલા હપ્તાની નોટિસ સભ્યને મોકલી દેવામાં આવે છે. હવે હપ્તાની નોટિસ મોકલી ત્યાર પછીનો તબક્કો છે શેર હપ્તાની ચૂકવણી. તો શેર હોલ્ડરો 14 દિવસમાં રકમ ચૂકવે છે. શેર હોલ્ડરો કેટલા દિવસમાં રકમ ચૂકવશે? 14 દિવસમાં. અને એ રકમ શેમાં જમા થશે? શેર હપ્તા ખાતામાં. શિડ્યુલ બેંકમાં કંપની અલગ ખાતું ખોલાવે છે શેર હપ્તા ખાતું, એટલે જે અરજદારોના હપ્તા આવે એ હપ્તાને શેર હપ્તા ખાતામાં જમા કરાવવામાં આવે છે. ત્યારબાદ બેંક ભરણા ચિઠ્ઠી એટલે કે રસીદ આપશે. ભરણા ચિઠ્ઠી શેર હોલ્ડરો અને કંપનીને મોકલાવે છે. હવે શેર હોલ્ડરોએ એના હપ્તા ભર્યા છે એના માટેનો દસ્તાવેજ એટલે ભરણા ચિઠ્ઠી એટલે કે રસીદ કે શેર હોલ્ડરે કે સભ્યે આટલા હપ્તા ભર્યા છે તો એની જે પાવતી હોય એ પાવતી એ શેર હોલ્ડરોને મોકલાવે છે બેંક અને કંપનીને પણ મોકલાવે છે. હવે શેર હપ્તાની ચૂકવણી થયા પછી એની નોંધ કરવામાં આવે છે કોણે કેટલા હપ્તા ચૂકવ્યા કેટલા બાકી છે, તો એ છે હપ્તા પત્રકમાં નોંધ કરવામાં આવે છે. 7મો તબક્કો છે હપ્તા પત્રકમાં નોંધ. તો ભરણા ચિઠ્ઠીના આધારે નોંધ કરવામાં આવે છે. ભરણા ચિઠ્ઠી એટલે રસીદ, દસ્તાવેજ કે જેણે જેટલી રકમ ભરી છે એની એનો દસ્તાવેજ અથવા તો રસીદ. તો એ ભરણા ચિઠ્ઠીના આધારે નોંધ કરવામાં આવે છે એટલે કે કોણે આ રકમ કોની બાકી છે, કોણ હપ્તા બાકી છે, કોણે જમા કરાવ્યા છે, કોણે અગાઉથી ચૂકવ્યા છે એ હપ્તા પત્રકમાં એની નોંધ કરવામાં આવે છે. કંપની કરે છે અને પછી સંચાલક મંડળ સમક્ષ એની રજૂઆત કરવામાં આવે છે કે કયા શેરધારકોના હપ્તા બાકી છે, કોણે પૂરા ભર્યા એની રજૂઆત એ સંચાલક મંડળ સમક્ષ કરવામાં આવે છે. આ હતા શેર હપ્તા મંગાવવાની વિધિના તબક્કા. ફરી એકવાર જોઈ લઈએ કે ઠરાવ. સંચાલક મંડળની સભામાં ઠરાવ પસાર કરવામાં આવે છે. ત્યાર પછીનો તબક્કો છે સભ્યપત્રક બંધ રાખવું. તો
હપ્તાની નોટિસ મોકલવાની યાદી જરૂરી છે તો નોટિસ મોકલવાના સમય દરમિયાન સભ્યપત્રક બંધ રાખવું પડે છે અને એની જાણ વર્તમાનપત્રમાં 7 દિવસ અગાઉ કંપનીએ કરી દેવી પડે છે ત્યારબાદ હપ્તાની યાદી તૈયાર કરવામાં આવે છે એ હપ્તાની યાદીમાં સભ્યનું નામ સરનામું શેરની સંખ્યા મંગાવેલ હપ્તાની રકમ અગાઉથી ચૂકવેલી રકમ સભ્યે ચૂકવેલી રકમ નિયત તારીખ એની યાદી તૈયાર કરવામાં આવે છે ત્યારબાદ બેંકમાં જાણ કરવામાં આવે છે અને જેટલા હપ્તા આવ્યા હોય એને શેર હપ્તા ખાતામાં જમા કરવામાં આવે છે હવે જેના હપ્તા બાકી છે કે જેને ભરવાના છે એ સભ્યને નોટિસ મોકલવામાં આવે છે અને હપ્તાની નોટિસ પત્રક કહેવામાં આવે છે અને એ 14 દિવસ પહેલા મોકલી દેવી પડે છે ત્યારબાદ શેર હપ્તાની ચૂકવણી એ 14 દિવસમાં શેર હોલ્ડર કરી દે છે શેર હોલ્ડર બેંકમાં શેર હપ્તા ખાતામાં એ જમા કરાવે છે બેંક એમને ભરણા ચિઠ્ઠી આપશે શેર હોલ્ડરોને અને કંપનીને મોકલાવે છે હવે એ ભરણા ચિઠ્ઠીના આધારે હપ્તા પત્રકમાં નોંધ કરવામાં આવે છે અને એની જાણ સંચાલક મંડળને રજૂ કરવામાં આવે છે હવે જોઈશું આપણે સેક્રેટરીની ફરજ શેર હપ્તા મંગાવવાની વિધિમાં સેક્રેટરીએ પોતાની કઈ કઈ જવાબદારીઓ નિભાવવાની છે એની કઈ કઈ ફરજો છે તો પહેલી છે કે નિયમનપત્ર ની જોગવાઈ તપાસવી શેર હપ્તા મંગાવવા માટેની જોગવાઈ નિયમનપત્રમાં કંપનીએ કરેલી હોવી જોઈએ જો કંપનીએ નિયમનપત્રમાં શેર હપ્તા મંગાવવાની જોગવાઈ ન કરી હોય તો કંપની શેર હપ્તા મંગાવી શકતી નથી તો સૌથી પહેલી ફરજ છે કે સેક્રેટરીએ નિયમનપત્રની જોગવાઈ તપાસવી જોઈએ કે કંપનીએ નિયમનપત્રમાં હપ્તા મંગાવવાની જોગવાઈ કરેલી છે કે નહીં એની તપાસ કરવી જોઈએ બીજી ફરજ છે સંચાલક મંડળની સભા બોલાવી ઠરાવ પસાર કરવો સેક્રેટરીએ સંચાલક મંડળની સભા બોલાવવી પડે છે અને શેર હપ્તા મંગાવવા માટેનો ઠરાવ પસાર કરવાની ચર્ચા કરવી પડે છે ત્રીજી ફરજ છે સભ્યપત્રક બંધ થવાની નોટિસ હવે 7 દિવસ પહેલા સભ્યપત્રક બંધ રાખવામાં આવ્યું છે એટલે કે કોઈ નવા સભ્ય નોંધ અંદર કરવામાં આવતી નથી કારણ કે શેર હપ્તા મંગાવવાની વિધિ શરૂ કરવાની છે એટલે કે સભ્યપત્રક બંધ રાખવાની નોટિસ મોકલવી પડે છે સેક્રેટરીએ પછી હપ્તા મંગાવવાની નોટિસ જે શેર હોલ્ડરોના હપ્તા બાકી હોય કે જેને ભરવાના હોય એમને શેર હપ્તા મંગાવવાની નોટિસ મોકલવાની હોય છે ત્યારબાદ બેંકમાં શેર હપ્તા ખાતું ખોલાવવું પડે ખોલાવવાની જવાબદારી સેક્રેટરીની છે તો બેંકમાં એટલે કે જે શેર અરજદારના હપ્તા આવે એ હપ્તા બધા જ બેંકમાં શેર હપ્તા ખાતામાં જમા કરાવવા પડે છે એટલા માટે એને સેક્રેટરીએ બેંકમાં શેર હપ્તા ખાતું ખોલાવવું પડે છે એના પછીની ફરજ છે હપ્તા નહીં ભરનારની યાદી સંચાલક મંડળ સમક્ષ રજૂ કરવી જે વ્યક્તિઓએ હપ્તા નથી ભર્યા એમની યાદી સંચાલક મંડળ સમક્ષ રજૂ કરવી પડે છે ફરી ફરજો સમજી લઈએ એક તો છે નિયમનપત્રમાં જોગવાઈ છે કે નહીં શેર હપ્તા મંગાવવાની એની તપાસ સેક્રેટરી કરી લેવી જોઈએ બીજી છે સંચાલક મંડળમાં શેર હપ્તા મંગાવવાની સભા બોલાવીને શેર હપ્તા મંગાવવાનો ઠરાવ પસાર કરવો પડે છે ત્યારબાદ સભ્યપત્રક બંધ થવાની નોટિસ સેક્રેટરીએ મોકલવી પડે છે અને પછી જે શેર અરજદારોના હપ્તા બાકી હોય એ હપ્તા મંગાવવાની શેર અરજદારોને નોટિસ મોકલવી પડે છે બેંકમાં હપ્તાને જમા કરાવવા માટે શેર હપ્તા ખાતું ખોલાવવું પડે છે અને પછી હપ્તા નહીં ભરનારની યાદી અલગ પત્રક બનાવી અને એને સંચાલક મંડળ સમક્ષ રજૂ કરવું પડે છે